છો બધા મજામાંને તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 8 ઓગસ્ટ 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જોઈએ તો દિલ્હીની ગવર્મેન્ટ દ્વારા વાત કરવામાં આવેલી છે. દિલ્હીની સરકાર દ્વારા એક વસ્તુ લોન્ચ કરવામાં આવી છે. કઈ? તો કે ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે જે વિદ્યુતથી ચાલતા વીજળીથી ચાલતા વાહનો માટેની એક પોલિસી બનાવવામાં આવેલી છે અને એને લોન્ચ કરવામાં આવી છે. અને એની પાછળનું કારણ એવું દર્શાવેલું છે કે ઇલેક્ટ્રિકથી ચાલતા એટલે કે વીજળીથી ચાલતા વાહનો જો લોન્ચ કરવામાં આવશે તો એના કારણે ઇકોનોમી બૂસ્ટ થશે અને રિડ્યુસ પોલ્યુશન. દિલ્હીની અંદર તમને ખ્યાલ હશે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે છે, તો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે તો પ્રદૂષણનું પ્રમાણ ઘટશે. અને સાથે સાથે કોવિડની મહામારીની વચ્ચે બધા રાજ્યની જે ઇકોનોમી અર્થતંત્ર જે છે એ કથળી ગયું છે. બધા માર્કેટ ધંધા બધી વસ્તુ બંધ છે, તો એના કારણે જો ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગને આ બધી વસ્તુ કરવામાં આવશે અને એનો સેલ ને એ બધું કરવામાં આવશે તો ઇકોનોમી પણ બૂસ્ટ થઈ જશે. લોકો ખરીદશે અને લોકોને જો એની માટે એ ખરીદવા માટે સબસિડી ને એવું બધું પ્રોવાઈડ કરવામાં આવશે તો માર્કેટની અંદર બૂસ્ટ લાવી શકાશે, ઇકોનોમી વ્યવસ્થિત ગ્રો કરી શકશે, ઇકોનોમી ધબકતી થઈ જશે એવું કેજરીવાલે કીધેલું છે. તો આપણે મહત્વની બધી વસ્તુ જોઈજો. જો અહીંયા બીજો પણ કેજરીવાલ દ્વારા એક મહત્વની વાત કહેવામાં આવી છે કે દિલ્હીને ઇલેક્ટ્રિક વ્હીકલની બાબતમાં વર્લ્ડ લીડર બનાવવાનું છે. ઇલેક્ટ્રિક વ્હીકલની બાબતમાં શું વર્લ્ડ લીડર બનાવવાનું છે. પહેલાં એક મહત્વની વસ્તુ સમજો કે વિશ્વની અંદર સૌથી પહેલાં કોઈએ પહેલ કરેલી હોય કે ઇલેક્ટ્રિક વાહનની બાબતમાં તો તે ચાઇના છે, બરાબર, ચાઇના. પરંતુ દિલ્હી જે છે એ પણ અત્યારે આ ઇલેક્ટ્રિક વાહનોની બાબતમાં ઘણું બધું આગળ છે. તો એક રીતે અત્યારે તે વ્યવસ્થિત રીતે એની ઉપર ફોકસ કરવામાં આવે, ધ્યાનથી વધારે કાર્ય કરવામાં આવે તો એ એક રીતે વર્લ્ડ લીડર પણ બની શકે છે, એટલે કે વિશ્વગુરુ પણ બની શકે છે. તો બધી મહત્ત્વની વસ્તુ જોઈએ. જેવું તે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવે તો તમારા મગજની અંદર એક યોજના આવી જોઈએ જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી હતી, ફેમ યોજના. ફેમ યોજના તરત તમારા દિમાગની અંદર આવી જવી જોઈએ ઇલેક્ટ્રિકની વાત કરવાની હોય ત્યારે. હવે બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ. ક્યારેક તમારે જો એન્વાયરમેન્ટ વિશે અથવા પોલ્યુશન વિશે અથવા તો ક્લાઇમેટ ચેન્જ વિશે લખવાનું આવે તો તમે એક વસ્તુ આ લખી શકો છો કે તમારા સુઝાવ માંગેલા હોય, તમારો અભિપ્રાય માંગેલો હોય કે પર્યાવરણની અંદર પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ, તો તમારે એક સુઝાવ આપવાનો છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે વીજળીથી ચાલતા વાહનો એને પ્રમોશન કરવું જોઈએ, એને પ્રમોટ કરવા જોઈએ અને એની માટે સરકારે આ બધું સબસિડીને એવું આપવું જોઈએ. જો અત્યારે આજે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલિસી લોન્ચ કરવામાં આવેલી છે દિલ્હી સરકાર દ્વારા, તો એના બે કારણો આપેલા છે. પહેલું કહ્યું કે રિડ્યુસ પોલ્યુશન, પ્રદૂષણ ઘટાડવા માટે, અને બીજું કહ્યું બૂસ્ટ સિટીઝ ઇકોનોમી એટલે કે જે રાજ્યનું અર્થતંત્ર જે છે એ વધારવા માટે. દિલ્હી એઝ અ વર્લ્ડ લીડર આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. બીજા મહત્વના વસ્તુ જોઈએ તો પોલિસીસ ઇન ધ વર્લ્ડ. ઇલેક્ટ્રિક ચાઇના ઇઝ કન્સિડર્ડ ઇન ધ ફર્સ્ટ પોઝિશન વેન ડિસ્કશન ઓન ઇલેક્ટ્રિક વ્હીકલ. જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરતા હોય તો ચાઇના પહેલા નંબરે આવે છે. વેન ડિસ્કશન ઓન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિલ બી હેલ્ડ અક્રોસ ધ વર્લ્ડ આફ્ટર 5 યર્સ. ટુ ઓબ્જેક્ટિવ અત્યારે આજે ઇલેક્ટ્રિક વ્હીકલ જે લોન્ચ કરેલા છે એની પોલિસી લોન્ચ કરેલી છે, તો એની માટે બે વસ્તુઓ ફોકસમાં રાખેલી છે એ તમારે યાદ રાખવાની છે કે કિક સ્ટાર્ટ ધ ઇકોનોમી એન્ડ કોમ્બેટ પોલ્યુશન. કોમ્બેટ એટલે સામનો કરવો, પ્રદૂષણનો સામનો કરવા માટે દિલ્હીએ આ બે વસ્તુને ધ્યાનમાં રાખેલી છે. છેલ્લા પાંચ વર્ષની અંદર અહીંયા એવું કહેવામાં આવેલું છે કે દિલ્હીની અંદર 25% જેટલું પોલ્યુશન જે છે પ્રદૂષણનું પ્રમાણ એ ઘટેલું છે અને હજી એને વધારે ઘટાડવાની જરૂર છે. અહીંયા બીજી બે મહત્વની વસ્તુ જુઓ કે પેન્ડેમિક, આ જે મહામારી હતી કોવિડની, એના કારણે બધું લોકડાઉન એવું બધું હતું, માર્કેટ ધંધા બધું ઠપ હતું. એના કારણે હવાની અંદર PM10 એટલે કે PM નો મતલબ શું થાય, પર્ટિક્યુલેટ મેટલ્સ, PM10 અને PM2.5 એ જે છે એનું ડ્રાસ્ટિક રિડક્શન થયેલું છે, એ ખૂબ જ ઓછો એમાં ઘણો બધો ઘટાડો થયેલો છે. શું થયેલું છે? ઘટાડો. હવે પર્ટિક્યુલેટ મેટલ શું છે? પર્ટિક્યુલેટ મેટલ એટલે શું એ સમજીએ. એ એક રીતે શું હોય? એરોસોલ હોય છે. હવે એરોસોલ એટલે શું એ પણ સમજવાની કોશિશ કરી, એટલે કે એ થોડા ઘન હોય અને થોડા પ્રવાહી હોય, ઘન અને પ્રવાહી બંનેનું મિશ્રણ હોય અને એકદમ નાના હોય. કેટલા નાના હોય? તો કે PM2.5 2.5 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 2.
એકદમ સૂક્ષ્મ હોય છે, બરાબર. ઘન અને પ્રવાહી બંનેનું મિક્સચર હોય છે, એરોસોલ હોય છે, અને શ્વાસની એટલે કે રેસ્પિરેશન રિલેટેડ શ્વાસની બીમારીને એ બધું થાય છે. કોના કારણે? આ પીએમ 2.5 અને પીએમ 10ના કારણે. તો મેં તમને કીધું કે જ્યારે આવું કંઈ પૂછવામાં આવે, તમને કોઈ એવો પ્રશ્ન પૂછે અથવા ક્યાંક ચર્ચા થતી હોય અને તમને કોઈ એવો પ્રશ્ન પૂછે તો કે આ હવાની અંદર કયું કયું પ્રદૂષણ વધારે હોય છે, તો જે કાર્બન ડાયોક્સાઇડને નાઇટ્રસ ઓક્સાઇડને આ બધું તો હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને એ ખબર હોય છે કે પાર્ટિક્યુલેટ મેટલ 2.5 અને 10 એ પણ એની અંદર ઘણું બધું યોગદાન દર્શાવે છે, તો એ તમારે યાદ રાખવાનું છે. હવે ક્લીન બ્રિજ, અહીં એક વર્ડ આપેલો છે ક્લીન બ્રિજ. બ્રિજનો મતલબ શું થાય? બ્રિજનો મતલબ થાય હવાની, ઠંડી હવાની લહેર, ઠંડી હવાની અથવા તો શુદ્ધ હવાની લહેર. તો દિલ્હીની અંદર તો અત્યારે તમને ખ્યાલ હશે કે શુદ્ધ હવા મળવી એ એક રીતે નિયરલી ઇમ્પોસિબલ છે, એની માટે પણ પૈસા ચૂકવવા પડે છે. થોડા સમય પહેલાં આપણે એક એ વસ્તુ પણ ચર્ચા કરવામાં આવી હતી કે દિલ્હીની અંદર ફોગ ટાવર લગાવવામાં આવ્યા હતા, આ વાતાવરણ ક્લીન થઈ શકે એની માટે ટાવર લગાવવાના હતા, એની માટે આઈઆઈટી બોમ્બેને અને આઈઆઈટી મદ્રાસને આ બધાને આજે છે એ પણ આપવામાં આવેલું હતું ટાર્ગેટ.
હવે આપણે ફેમ ઇન્ડિયા વિશે વાત કરવાની. તો ફેમ ઇન્ડિયા જે છે, ફેમ સ્કીમ, પહેલાં તો ફેમનું તમને ફૂલ ફોર્મ ખબર હોય છે. ફેમનું ફૂલ ફોર્મ શું છે? તો કે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ. ફેમ યોજના જે છે એને બે ચરણમાં લોન્ચ કરવામાં આવી હતી, પ્રથમ ચરણ અને બીજું ચરણ. તો એ બંને તમને ખબર હોવી જોઈએ. દિલ્હી સરકાર દ્વારા વાત કરીએ બરાબર, તો 25% ઓફ ન્યૂલી રજિસ્ટર્ડ વ્હીકલ્સ અક્રોસ ધ સિટી બાય યર 2024. દિલ્હી સરકારે એવો ટાર્ગેટ લખેલો છે કે 2024 સુધીમાં 25% જે વાહનો રજિસ્ટર્ડ થાય એ ઇલેક્ટ્રિક વ્હીકલ હોવા જોઈએ. કેટલા? 2024 સુધીમાં. એ ટાર્ગેટ રાખેલો છે. આપણી માટે એટલું બધું મહત્વનું નથી, કારણ કે આપણે દિલ્હીની પરીક્ષા નથી આપણી. અત્યારે આ ટાર્ગેટ જે છે એ દિલ્હીની અંદર માત્ર 0.2%, તો ઘણો બધો વધારો કરવાનો છે. બીજી એક મહત્વની વસ્તુ આપેલી છે કે જો દિલ્હીની અંદર કોઈપણ વ્યક્તિ ટુ વ્હીલર ખરીદશે, ઓટો રિક્ષા ખરીદશે કે ઈ રિક્ષો ખરીદશે, ફ્રેટ વ્હીકલ, ફ્રેટ વ્હીકલનો મતલબ શું થાય? ફ્રેટ એટલે કે માલ સામાન માટેના વાહનો, માલ સામાન માટેના વાહનો ખરીદશે, તો એને 30,000 સબસિડી આપવામાં આવશે. કેટલી? 30,000 સબસિડી આપવામાં આવશે. અને જો ગાડી, ઇલેક્ટ્રિક ગાડી, ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં આવશે તો એને 1.5 લાખની સબસિડી આપવામાં આવશે. આ તમારે યાદ રાખવાનું છે. બીજું, આજે કોઈ પણ અત્યારે આ 30,000 અને 1.5 લાખની જે સબસિડી આપવામાં આવશે એ દિલ્હીની જે સરકાર જે છે એ અલગથી આપશે. એની સાથે સાથે ફેમ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર જે આપે છે એ તો આવે જ છે, એ તો મળશે, તેની સિવાય ઉપરાંત આ વસ્તુ મળશે. તો તમારી પાસે કોઈ સુઝાવ માંગે તો તમારે એવું કહેવાનું છે કે આપણે ક્લાઇમેટ ચેન્જને આ બધાને કોમ્બેટ કરવા માટે, એનો સામનો કરવા માટે આપણે શું કરવું પડે? ઇલેક્ટ્રિક વ્હીકલને, ઇલેક્ટ્રિક વસ્તુને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બધાને શું કરવું જોઈએ? પ્રોત્સાહન આપવું જોઈએ. હવે ફેઝ વન, આજે ફેમનો ફેઝ વન અને ફેમનો ફેઝ ટુ. ફેમનો ફેઝ ટુ જે છે એ મુખ્યત્વે ચાર્જિંગ ઉપર ફોકસ કરતો હતો, કારણ કે ફેમ વન જ્યારે લોન્ચ કરવામાં આવી ગઈ તો ફેમ વન તો જોશમાં લોન્ચ કરી દીધી, પરંતુ જેવી લોન્ચ કરી દીધી પછી ખબર પડી ગઈ કે જેવા તે ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે તો એમાં ચાર્જિંગની ખૂબ જ સમસ્યા થશે. કારણ કે તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે ગાડી લઈને જતા હોય તો ગાડીમાં થોડા સમય પછી, થોડા અંતર પછી પેટ્રોલ પુરાવવું ખૂબ જરૂરી છે, ડીઝલ પુરાવવું ખૂબ જરૂરી છે, સીએનજી પુરાવવું ખૂબ જરૂરી છે, એટલે કે એને ફ્યુલની જરૂર પડે. તો ઇલેક્ટ્રિક વાહન હશે તો એને પણ ચાર્જિંગની જરૂર પડશે. તો સમયાંતરે જેવી રીતે બધી જગ્યાએ પેટ્રોલ પંપ આવેલા હોય છે તો એવી રીતે સમયાંતરે અમુક અંતર પછી, અમુક કિલોમીટર પછી ચાર્જિંગ માટેના સ્ટેશન હોવા પણ ખૂબ જરૂરી છે. તો ફેઝ ટુની અંદર ફેમનો જે ફેઝ ટુ હતો એ મુખ્યત્વે કોની ઉપર આધારિત હતો? એ હતો ચાર્જિંગ ઉપર, ચાર્જિંગના ફેસિલિટી, ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે ઊભું કરવું એની માટે. અને બીજી પણ મહત્ત્વની વસ્તુ, તો એની માટે પહેલાં તો એક સારી એવી બેટરી પણ જોઈએ. તો થોડા સમય પહેલાં ઇસરો દ્વારા એક સારી એવી બેટરી પણ, લિથિયમ આયન ટાઈપની પ્રકારની બેટરી જે છે એનું પણ નિર્માણ કરવામાં આવેલું હતું, એ તમને ખબર હોય. ઓફિસર લો ઇન્ટરેસ્ટ રેટ્સ ફોર ધ પરચેસ ઓફ ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ્સ. બરાબર, ધ ગવર્મેન્ટ જે ઓફિસર હશે, લો ઇન્ટરેસ્ટ રેટ જો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં આવશે તો એનો જે વ્યાજનો દર હશે એ પણ ઓછો રાખવામાં આવશે. પછી વેવ ઓફ રજિસ્ટ્રેશન ફી, જે વાહન ખરીદી અને પછી એની રજિસ્ટ્રેશન માટેની ફી હશે એને પણ વેવ ઓફ કરી દેવામાં આવશે, એટલે કે એ લેવામાં નહીં આવે, 0 રજિસ્ટ્રેશન ફી આપવી પડશે જો ઇલેક્ટ્રિક વાહન આવશે તો. રોડ ટેક્સ, નવા વાહન ઉપર રોડ ટેક્સ એવું બધું કંઈ લાગશે નહીં. ક્રિએટ અ નેટવર્ક ઓફ ચાર્જિંગ સ્ટેશન ઇન ધ સિટી, 200 જેટલા ચાર્જિંગ સ્ટેશન જે છે એ બનાવવામાં આવશે નેક્સ્ટ વન યર, આવતા એક વર્ષની અંદર 200 જેટલા દિલ્હીમાં તે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. અને દરેક 3 કિલોમીટર પછી એક ચાર્જિંગ સ્ટેશન આવે એવી સુવિધા પૂરી પાડવામાં આવશે. 5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ એ જે છે આવનારા 5 વર્ષની અંદર 5 લાખ જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એ રજિસ્ટર્ડ થાય એવી કોશિશ કરવામાં આવશે. આ બધું તમારે યાદ રાખવાનું છે. ફેમ એટલે જો આપેલું છે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ ઇન ઇન્ડિયા, એ મહત્વનું ફેમનું ફૂલ ફોર્મ તો તમારે યાદ રાખવાનું છે. ફેમ સ્કીમ જ્યારે લોન્ચ કરવામાં આવેલી તો એ ભાગ હતી, એક ભાગ હતી. કોનો ભાગ હતી? તો નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન, નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન એનો એક ભાગ હતી. મેં તમને આની પહેલાં પણ કીધેલું હતું કે સરકાર પહેલાં કોઈપણ પ્રકારની પોલિસી બનાવે છે, જેમ કે અત્યારે એજ્યુકેશન પોલિસી બનાવે અથવા કોઈપણ પ્રકારનો પ્લાન બનાવે છે, એની અંદર સરકારે પોતાના વિચારો રજૂ કરેલા હોય, પોતાના સપના, પોતાના ડ્રીમ્સ, પોતાની સિદ્ધિ રજૂ કરેલી હોય કે અમે આ જગ્યાએ પહોંચવા માંગીએ છીએ. અને પછી એકવાર પોલિસી અને પ્લાનને આ બધું લોન્ચ થઈ જાય પછી સરકાર શું કરે છે? પછી એના અંતર્ગત યોજના અને પ્રોગ્રામને એવું બધું શરૂ કરે છે. તો સૌ પ્રથમ સરકારે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન એવો પ્લાન લોન્ચ કરેલો હતો, એમાં સરકારે કીધું હતું કે અમે આવું કરશું, અને પછી એના અંતર્ગત ફેમ યોજના શરૂ કરી અથવા લોન્ચ કરી, એ તમને ખબર હોય છે. ફેમ યોજના અંતર્ગત શું કરવામાં આવે છે? વાહનની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે, એ તમારે યાદ રાખવાનું. ફેમ જે છે, ફેમ એ મુખ્યત્વે 4 એરિયા ઉપર ફોકસ કરે છે, ચારે ચાર એરિયા જોઈએ. પ્રથમ તો ટેકનોલોજી ઉપર ફોકસ કરે છે, ટેકનોલોજી ડેવલપમેન્ટ, ડિમાન્ડ ક્રિએશન એટલે કે માણસોની અંદર, વ્યક્તિની અંદર, પબ્લિકની અંદર, સિટીઝનની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ થાય તો જ તો કંપનીવાળા બનાવશે ને, કારણ કે જો કંપનીવાળા બનાવીને મૂકી દેશે અને કોઈ ખરીદશે જ નહીં તો એવું ચાલે નહીં, એટલે પબ્લિકની અંદર ડિમાન્ડ થવી ખૂબ જરૂરી છે. પછી પાયલોટ પ્રોજેક્ટ, અત્યારે આ બધા પ્રોજેક્ટ જે છે એ પાયલોટ પ્રોજેક્ટ ઉપર ચલાવવામાં આવે છે, બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. બીજું અને ચોથા નંબરનું જે ફોકસ છે એ કોની ઉપર છે? એ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે. કોની ઉપર? ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે જો અહીંયા પણ આપેલું છે કે વોટ ઇઝ ફેમ, ફેમ વિશેનું અહીંયા આપેલું છે, નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો અમુક વાહન જે છે એ હાઇબ્રિડ વાહન પણ આવે છે. હાઇબ્રિડ વાહનનો મતલબ શું થાય? હાઇબ્રિડ એટલે કે બંનેથી ચાલતા.
પેટ્રોલથી પણ ચાલતા હોય, ડીઝલથી પણ ચાલતા હોય અને ઇલેક્ટ્રિકથી પણ ચાલતા હોય, એ વસ્તુને હાઇબ્રિડ, હાઇબ્રિડનો મતલબ થાય કે બે, હાઇબ્રિડનો મતલબ શું થાય, બે બંનેથી ચાલતું હોય, તો હાઇબ્રિડ વાહનો જે છે એની માર્કેટ ખૂબ વધારે આવશે. કારણ કે બધી જ જગ્યાએ આ શું કહેવાય, ઇલેક્ટ્રિક ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ હોય એવું જરૂરી નથી. જેમ કે તમને ખ્યાલ હશે કે ગાડીની અત્યારે સીએનજી આવતી હોય છે, સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પરંતુ એ બંનેથી ચાલતી હોય છે, સીએનજીથી પણ ચાલતી હોય અને પેટ્રોલથી પણ ચાલતી હોય એવું બની શકે છે. કારણ કે બધી જગ્યાએ સીએનજીના પંપ હોય એવું જરૂરી નથી, તો ત્યારે આપણે પેટ્રોલનો ઉપયોગ કરવાનો. તો હાઇબ્રિડ આની અંદર પણ હાઇબ્રિડ બનાવી શકાય છે કે જે ઇલેક્ટ્રિકથી પણ ચાલે અને બંનેથી ચાલે. તો 6-7 મિલિયન એટલે કે 60-70 લાખ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલનો વેચવાના હતા 2020 સુધીમાં. એવી આજે પોલિસી હતી, મેં તમને કીધું કઈ પોલિસી, NEMMP શું, નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન, એમાં આવો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. અને 9500 મિલિયન લિટર્સ ઓફ એસ્ટિમેટેડ કોમ્યુલેટિવ ફ્યુલ, એટલું ફ્યુલ એટલું બળતણ જે છે એ બચાવવાનો ટાર્ગેટ હતો. પછી 2 મિલિયન ટન્સ જેટલું રિડક્શન ઇન પોલ્યુશન એન્ડ ગ્રીન હાઉસ ગેસીસ, 2 મિલિયન એટલે કે 20 લાખ ટન જેટલું પોલ્યુશન એટલે કે પ્રદૂષણ જે છે એ ઘટાડવાનો એમનો ઈરાદો હતો. 65,000 ડાયરેક્ટ અને 3 લાખ ઇનડાયરેક્ટ જોબ આપવાનો પણ એમનો ઈરાદો હતો. કોના અંતર્ગત, તો કે NEMMP. એ મેં તમને કીધું કે જે આ પોલિસીને પ્લાનને એ બધું એમાં વિચાર હોય તો એમાં આવા વિચાર રજૂ કરેલા હતા. અને આ વિચાર અંતર્ગત પછી ફેમ યોજના લોન્ચ કરી હતી. તો આ તમને ખબર હોય. અત્યારે બીજી મહત્ત્વની વસ્તુ સમજો કે ઇલેક્ટ્રિક વ્હીકલ, વીજળીથી ચાલતા વાહનોને જો પ્રમોશન આપવામાં આવશે તો એના કારણે ઘણી બધી જોબ પણ જનરેશન થશે, ઘણા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ, રોજગારીની તકો પણ મળશે. કારણ કે આ બધી વસ્તુ બનાવશે, કઈ બધી વસ્તુ બનાવશે, તો ઇલેક્ટ્રિક વ્હીકલને આ બધું બનાવવા માટે માણસોની એની જરૂર પડશે. કારણ કે ચાર્જિંગ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું પૂરું કરવું પડશે, તો એની માટે પણ વાહનોની, માણસોની જરૂર પડશે, લેબર, મજૂરો, શ્રમિકો આ બધાની જરૂર પડશે, તો એ બધાને પણ આ રોજગારી અને એ બધું મળશે. તો એ તમારે યાદ રાખવાનું છે. હવે જો બીજો મહત્વનો અહીંયા 4th નંબરનો પોઈન્ટ આપણે જોયો તો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ખૂબ જ મહત્વનું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે, ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, કે 2636 જેટલા ચાર્જિંગ સ્ટેશન જે છે એ 62 સિટીમાં અને 24 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર ફેમ ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવશે. ફેમ ઇન્ડિયાના ફેઝ 2 અંતર્ગત, બરાબર. ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછે છે કે ફેમ ઇન્ડિયા કોની સાથે સંબંધિત છે, તો ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે. અને એવું પૂછે છે કે ફેમ 2ની અંદર કોની ઉપર ફોકસ હતું, તો ફેમ 2 ઉપર, ચાર્જિંગ સ્ટેશન ઉપર, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરવામાં આવેલું હતું. હવે સેલિયન્ટ એમ્સ ઓફ ફેમ 2, ફેમ 2ના આપણે અમુક મહત્વના ફીચર જોઈએ. તો પહેલું એનું એમ, એનો ઉદ્દેશ્ય શું હતો, બુસ્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી એન્ડ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ. જે કમર્શિયલ વ્હીકલ એટલે કે વેપાર માટે જે ચાલતા વાહનો હોય એમાં ઇલેક્ટ્રિક વાહનો વધારવાની કોશિશ કરવામાં આવતી હતી, બરાબર. ટાર્ગેટ શું હતો, તો 10,000 કરોડ જેટલા મેડ ફોર 3 યર ટીલ 2022 ફોર એમ ફેમ 2 સ્કીમ, એટલે કે 10,000 કરોડના વાહનો બનાવવાની એમનો ટાર્ગેટ હતો. ઇન્સેન્ટિવ ફોર ઇલેક્ટ્રિક બસીસ. જો બીજી મહત્વની વસ્તુ પૂછીએ, અત્યારે સરકાર એવી પોલિસી લોન્ચ કરે કે નાગરિકોને અમે સબસિડી આપશું, ઓલું આપશું, પહેલું આપશું, પરંતુ એ નાગરિકો તો પછી જાતે જ નક્કી કરશે કે એમને ખરીદવું કે ન ખરીદવું. પરંતુ સરકાર એની માટે એક બીજું મહત્વનું કાર્ય શું કરી શકે છે, કે ઇલેક્ટ્રિક બસ, 3 વ્હીલર, 4 વ્હીલર અને કમર્શિયલ વ્હીકલ જે છે આ બધું લોન્ચ કરી શકે છે. ઇલેક્ટ્રિક બસ જે છે એ તો હવે કોઈ નાગરિક ખરીદવાનો નથી, બસ તો સરકાર જ ખરીદવાની છે. તો સરકાર જાતે તે ઇલેક્ટ્રિક બસ ખરીદી શકે છે, એટલે કે કોઈ ખરીદે કે ન ખરીદે, પરંતુ સરકાર પોતે પહેલાં આ જાતે આ કાર્ય કરી શકે છે. તો ઇલેક્ટ્રિક બસ પહેલાં ખરીદી અને એને પાયલોટ પ્રોજેક્ટ ઉપરને એ બધું ચલાવવામાં આવે, જેના કારણે નાગરિકોને પછી ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરે અને પછી જો એમને અનુકૂળ આવે તો એમને પોતાની માટે પણ ગાડી અથવા કાર અથવા બાઇક એવું કંઈક ખરીદી શકે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. સબસિડીને એ બધું આપવામાં છે. ફેમ 2 સ્કીમ હેલ્પ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સુધારવાનું છે. એક્ટિવ પાર્ટી આની ફેમ 2 અંતર્ગત લોકોનું જે પાર્ટિસિપેશન, લોકોની સહભાગીદારી જે છે એને પણ વધારવામાં આવેલી છે. અને પ્રાઇવેટ પ્લેયર્સ જે છે એ પણ સરકારની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. વન્સ લો આના અંતર્ગત કોઈપણ જગ્યાએ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે તો અહીંયા 2 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. એક એવું હશે કે જે સ્લો, ધીમે ધીમે ચાર્જિંગ થતું હશે એ, અને બીજું કેવું હશે એ ફાસ્ટ ચાર્જિંગ હશે, એ બીજું ફાસ્ટ હશે, એ તમને ખબર હોય. ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ફોર 10 ઇલેક્ટ્રિક બસીસ, ફાસ્ટ ચાર્જિંગ હશે એ 10 જેટલી ઇલેક્ટ્રિક બસને ફટાફટ ચાર્જિંગ કરી નાખશે. પેન્ટોગ્રાફ ચાર્જિંગ અને ફ્લેશ ચાર્જિંગની સુવિધા આપવામાં આવશે. ફ્લેશ ચાર્જિંગનો મતલબ શું છે, ફટાફટ સેકન્ડોની અંદર ચાર્જિંગ થઈ જાય, એ તમને ખબર હોય જોઈએ. જો અહીંયા આ આખી આખું ઇન્ફોગ્રાફિક આપેલું છે. ઇન્સેન્ટિવ ઓન ઓફર અંડર ફેઝ 2 ઓફ ફેમના ફેઝ 2ની વાત કરવામાં આવે તો 10,000 પર કિલોમીટર પ્લાન્ટ ઇન્સેન્ટિવ ઓન ધ બેસિસ ઓફ બેટરી સાઇઝ 20,000 જે છે અહીંયા આ બધી વસ્તુ આપેલી છે કે 1,000 કરોડ જેટલું ઇન્સેન્ટિવ, કેટલું ઇન્સેન્ટિવ આપવાનું છે એટલે કે કેટલા પૈસા આપવાના છે એની વાત કરવામાં આવેલી છે. બીજો મહત્વનો ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો એના દ્વારા શું કરવામાં આવેલું છે, બીજો મહત્વનો આર્ટિકલ, તો સુપ્રીમ કોર્ટ જે છે એણે નેશનલ કેપિટલ રિજિયન એટલે કે દિલ્હીની અંદર આ એક પરવાનગી આપેલી ગઈ છે. મિલેનિયમ પાર્ક જે છે, મિલેનિયમ પાર્ક અહીંયા પિલર બનાવવાની પરવાનગી આપી દીધેલી છે. હવે અહીંયા તમે મહત્વની વસ્તુ સમજો,
ઘણા સમયથી એક મામલો ચાલી રહ્યો હતો કે મિલેનિયમ પાર્ક એનસીઆરનો રિજિયન, દિલ્હીની આજુબાજુનો રિજિયન જે છે, અહીંયા મિલેનિયમ પાર્ક આવેલો છે. તો ઘણા બધા સમયથી મિલેનિયમ પાર્ક ઉપર પિલ્લર બનાવવાની સરકાર દ્વારા પરવાનગી માંગવામાં આવેલી હતી, પરંતુ આપેલી ન હતી સુપ્રીમ કોર્ટે. પરંતુ હવે અત્યારે એ પરવાનગી એમને આપી દીધેલી છે. તો મિલેનિયમ પાર્ક શું છે એ બધી વસ્તુ આપણે જોઈશું. કઈ જગ્યાએ બનાવવાનો છે? દિલ્હી સોનીપત એન્ડ દિલ્હી ગુરુગ્રામ રેવારી અલવર, આ એક હાઈવે જે છે ત્યાં બનાવવાનો છે. અને આ બધી વસ્તુ એક પહેલા આ બીજી મહત્વની વસ્તુ સમજીએ. સુપ્રીમ કોર્ટે આમાં પોતાની એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવરનો ઉપયોગ કરેલો છે, એટલે કે આર્ટિકલ 142. મહત્વનો પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે સુપ્રીમ કોર્ટ પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર કઈ કલમ અંતર્ગત છે? તો 142 નંબરની કલમ અંતર્ગત છે. 142 નંબરની કલમ અંતર્ગત સુપ્રીમ કોર્ટ શું કરી શકે છે? તો 142 નંબરની કલમ અંતર્ગત સુપ્રીમ કોર્ટ એવા કેસની અંદર પણ ચુકાદો આપી શકે છે કે જેવા કેસનો કોઈ પણ કાયદો બનેલો જ નથી. જેવા કેસનો શું? કોઈ પણ કાયદો ન બનેલો. તો કાયદો ન બનેલો હોય તો એવા કેસમાં પણ સુપ્રીમ કોર્ટ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને 142 નંબરની કલમ પ્રમાણે ચુકાદો આપી શકે છે. પછી કોઈ ભવિષ્યમાં એવું નહીં કે આવો તો કાયદો છે જ નહીં, તો સુપ્રીમ કોર્ટે કેમ આવો ચુકાદો દઈ દીધો? તો ત્યારે સુપ્રીમ કોર્ટ પોતાની વિવેક બુદ્ધિનો, ડિસ્ક્રિએશનનો ઉપયોગ કરે છે, બરાબર, જેને આર્ટિકલ 142 કહે છે, જેને સુપ્રીમ કોર્ટનો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર પણ કહે છે. અને જેના અંતર્ગત એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવરનો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટ કમ્પ્લીટ જસ્ટિસ કરવાનો ઉપયોગ કરે છે. કમ્પ્લીટ જસ્ટિસ એટલે કે સંપૂર્ણ ન્યાય કરવાની કોશિશ કરે છે. તો આર્ટિકલ 142 કોની માટે છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર કોનો? સુપ્રીમ કોર્ટનો. અને કમ્પ્લીટ જસ્ટિસ એ તમારે યાદ રાખવાનું છે. એવો જેમ કે માની લો કે અત્યારે ભારતની અંદર કોઈ આજે ઈ કોમર્સ માટેના કોઈ રૂલ છે નહીં, બરાબર, પણ અને એની માટેનો કોઈ કેસ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટ એની માટે જજમેન્ટ આપે તો એનો તો કોઈ કાયદો કે એવું કંઈ અવેલેબલ નથી, તો પણ એ 142 અંતર્ગત આપી શકે છે. તો આ તમને ખબર હતી. આની માટે 1996નો જજમેન્ટ BL વાડેરા જે કેસ છે એને પણ યાદ રાખવાનું છે, કારણ કે ત્યારે પણ એણે 142 નંબરની કલમની અંદર કમ્પ્લીટ જસ્ટિસ કરી શકાશે એવું એણે કીધેલું હતું. ક્યારે? 1996ની અંદર BL વાલહેરા જે કેસ, વાઢેરા કેસ હતો એની અંદર કીધેલું હતું. હવે મિલેનિયમ પાર્ક વિશે થોડી વાત કરીએ. તો મિલેનિયમ પાર્ક જે છે એ સેનેટરી લેન્ડફિલ્સ છે. સેનેટરી લેન્ડફિલ્સનો મતલબ શું થાય? મતલબ કે જમીનની અંદર ખાડો ખોદી અને આજે કચરો ને એ બધું દફનાવવામાં આવતું હોય એને લેન્ડફિલ્સ કહેવાય, બરાબર. તો એનો ઉપયોગ કરવાની વાત હતી. તો હવે એ મંજૂરી આપી દીધી છે કે અહીંયા પિલ્લર બનાવવામાં આવે. ફિલ્ડ અપ SLFs ફોર એની અધર પર્પસ એક્સેપ્ટ ફોરેસ્ટરી. આની પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ જે લેન્ડફિલ્સ હશે એ લેન્ડફિલ્સનો ઉપયોગ માત્ર ફોરેસ્ટરી એટલે કે જંગલ બનાવવામાં જ કરવામાં આવશે, પરંતુ અત્યારે ત્યાં પિલર બનાવવાની પણ પરવાનગી આપી દેવામાં આવી છે. 12 આવી સાઇટે ગોતવામાં આવેલી છે જ્યાં રાજીવ ગાંધી સ્મૃતિ અને બીજા પણ ઘણા બધા છે. અને આ ડેવલપ ફોરેસ્ટ એન્ડ ગાર્ડન ઓન ફોરેસ્ટ એટલે કે જંગલ અને ગાર્ડન બનાવવાની 12 જેટલી સાઇટ જે છે ત્યાં આ બધું બનાવવાની કોશિશ કરવામાં આવેલી છે. ધ વર્ક 2025ની આજુબાજુ સુધીમાં કમ્પ્લીટ કરી દેવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટે 142ની અંદર ઉપયોગ કરી અને કમ્પ્લીટ જસ્ટિસ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવરનો ઉપયોગ કરેલો છે. અહીંયા 142 વિશે ડિટેલમાં આપેલું છે કે યુનિક પાવર, આ એક રીતનો સુપ્રીમ કોર્ટનો યુનિક પાવર છે, એટલે કે એકદમ સ્પેશિયલ, એકદમ અલગ જ પાવર છે. ટુ ડૂ કમ્પ્લીટ જસ્ટિસ બિટવીન ધ પાર્ટીસ, ઇટ મીન્સ વેર એટ ટાઈમ્સ લો ઓર સ્ટેચ્યુ મે નોટ પ્રોવાઈડ એની મીડી, એટલે કે અમુક એવા કેસ આવી જાય કે જ્યારે કાયદો જે છે કાયદો એ કોઈપણ રીતનું સમાધાન ન આપતું હોય, અથવા કાયદો જે છે કાયદાથી કોઈપણ રીતનો ન્યાય ન મળતો હોય, તો ત્યારે સુપ્રીમ કોર્ટ 142 નંબરની કલમનો ઉપયોગ કરે છે. ધ કોર્ટ કેન એક્સટેન્ડ ઇટ સેલ્ફ ટુ પુટ અ ક્વેશ્ચન ટુ અ ડિસ્પ્યુટ અ મેનર વિચ વુડ બેનિફિટ ધ ફેક્ટ્સ ઓફ ધ કેસ, બરાબર. ત્યારે સુપ્રીમ કોર્ટ એનો ઉપયોગ કરે છે. 142 અતિ મહત્વની કલમ છે. ધ ઓવરહેડ સિસ્ટમ નીડ્સ સ્પેસ ફોર ઇન્સ્ટોલિંગ પિલર્સ, અને આના કારણે બીજી જગ્યાની પણ જરૂર પડશે ઇન્સ્ટોલ કરવા માટે પિલરને એ બધું. આ આની અંદર બીજી મહત્વની વસ્તુ, તમે રેપિડ રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ આનું યાદ રાખો, RRTS. RRTSનો મતલબ શું થાય? રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ. તો આ એક શું છે? આ એક ટ્રાન્સપોર્ટેશન માટેની સિસ્ટમ છે. આવી રીતની ગાડી કેવું કહેવાય? પરિવહન માટેની વ્યવસ્થા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. જેવી રીતે તમને ખ્યાલ હશે કે અમદાવાદની અંદર AMTS ચાલે છે અને BRTS ચાલે છે, તો આ એક રીતની બસ અથવા એ રીતની વસ્તુ છે કે જે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી અને આ બધી વસ્તુ ટેકનોલોજી સ્ટ્રક્ચરને આ બધી રોલિંગને આ બધી વસ્તુ કરવામાં આવે છે એ તમને ખબર હોય. RRTS છે એ સિગ્નિફિકન્ટલી અતિ મહત્વની રીતે રિડ્યુસ ધ ટાઈમ ટ્રાવેલ. આના કારણે NCRના જે ટાઉન જે છે, નેશનલ કેપિટલ રિજિયન, દિલ્હીની આજુબાજુના જે પ્રદેશો જે છે એના જે અંતરનો સમયગાળો જે છે એ એકદમ ઓછો કરી નાખે છે. પણ RRTS રિજિયોનલ જોઈ આપેલું છે, રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. રેપિડનો મતલબ શું થાય? રેપિડનો મતલબ જ થાય ખૂબ જ ઝડપથી. તો ઝડપથી જતું હોય તો ટાઈમને એ બધું ઘટાડી શકે, તો એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા એના વિશે પણ ચાલેલું છે, દિલ્હીની અંદર RRTS ચાલે છે. બીજી એક મહત્વની ન્યૂઝ જોઈએ તો નાંદી ફાઉન્ડેશન છે, નાંદી ફાઉન્ડેશન નામનું એક ફાઉન્ડેશન છે, એને ફૂડ વિઝન 2050 માટેનું પ્રાઇઝ મળેલું છે. ફૂડ વિઝન 2050 માટેનું ઇનામ મળેલું છે નાંદી ફાઉન્ડેશન. પહેલાં તો એ કાર્ય શું કરે છે? ફૂડ વિઝન એટલે તમે સમજી ગયા છો કે ખોરાક માટેનું 2050 સુધીનું ભવિષ્યમાં જોઈ શકે છે, ભવિષ્યનો ધ્યાનમાં રાખી અને ફૂડ વિઝન 2050 માટેનો એક આઈડિયા છે નાંદી ફાઉન્ડેશનને મળેલું છે.
હવે નાંદી ફાઉન્ડેશન કાર્ય શું કરે છે? તો પહેલાં તો એ શું કરે છે, અરાકુ અને વર્ધા ટ્રાઇબનો ઉપયોગ કરે છે. અરાકુ અને વર્ધા ટ્રાઇબનો ઉપયોગ કરે છે, અરાકુનોમિક્સનો ઉપયોગ કરે છે. અરાકુનોમિક્સ શું છે, અરાકુ અને વર્ધા શું છે? તો આ એક પ્રજાતિ છે, આ એક પ્રજાતિ છે. અને અરાકુનોમિક્સ શું છે એ આપણે થોડી વાર પછી સમજીએ. પરંતુ આ હવે પહેલાં તો આ રોક ફેલર ફાઉન્ડેશન દ્વારા આ જે એવોર્ડ જે છે એ આપવામાં આવેલો છે. આની અંદર $200,000 ઇનામ આપવામાં આવે છે, $200,000 ઇનામ આપવામાં આવશે. હવે આ અરાકુનોમિક્સ શું છે એ સમજીએ. અરાકુનોમિક્સ જે છે એ એ બી સી ડી ઈ એફ જી એચ આ મોડેલનો ઉપયોગ કરે છે. શું? એ બી સી ડી ઈ એફ જી એચ એનો ઉપયોગ કરે છે. હવે આની અંદર પહેલાં તો શું કરવામાં આવે છે એ સમજીએ. આની અંદર પહેલાં ખેતી કરવામાં આવે છે, એગ્રીકલ્ચર કરવાનું. અને ખેતી એવી રીતે કરવામાં આવે છે કે જેના કારણે ખેતી કરતા જે ખેડૂતો જે છે, મહિલાઓ જે છે, એને સારું એવું પ્રોફિટ મળે છે, સારો એવો નફો થાય છે. એના માટે એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, ફૂડ વિઝન 2025. બરાબર. તો કદાચ ખેડૂતોના સુધાર માટેની લખવાનું આવે તો તમે આ વસ્તુ લખી શકો છો. અથવા તો એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે કે અત્યારે ફૂડ વિઝન 2015નો એવોર્ડ કોને મળેલો? તો નાંદી ફાઉન્ડેશનને. કોની માટે? તો કે અરાકુનોમિક્સ મોડેલ માટે. અરાકુનોમિક્સ મોડેલ શું છે? તો કે એબીસીડી ઈ એફ જી એચ. એબીસીડી એફ એ શું છે એ સમજીએ. તો એનો મતલબ એગ્રીકલ્ચર. પહેલાં આપણે એગ્રીકલ્ચર કરવાનું, એમાં બાયોલોજીનું ધ્યાન રાખવાનું, કમ્પોસ્ટ એટલે કે જે નેચરલ ખાતર જે છે એનો ઉપયોગ કરવાનો, ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિસિઝન મેકિંગ એટલે કે ડિસિઝન લેવાનું કાર્ય જે છે એ નીચેની જે ઓથોરિટી હોય એને આપવાનું. ડિસેન્ટ્રલાઇઝનો મતલબ શું થાય કે ઉપરના લોકો જે મેઇન લોકો જે છે મહત્ત્વના એ નિર્ણય નહીં લે, પરંતુ હકીકતમાં જે નીચે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કાર્ય કરે છે, ખેતરની અંદર જે કામ કરે છે, એની પાસે ડિસિઝન એટલે કે ડિસિઝન નિર્ણય લેવાની શક્તિ હશે. પછી ઈ એટલે આંટરપ્રિન્યોરશિપ. આંટરપ્રિન્યોરશિપ એટલે કે બધા જ ખેડૂતો સ્વનિર્ભર થવાની કોશિશ કરશે. ફેમિલી, બધી જ બધી ફેમિલીને આની અંદર સામેલ કરવામાં આવશે. ગ્લોબલ માર્કેટ, ખેતી કરી અને જે બધી વસ્તુ પાકને ઉત્પાદનને એ બધું થશે એને માત્ર ભારતની માર્કેટ જ નહીં પરંતુ ગ્લોબલ આખા વિશ્વની માર્કેટ એક્સેસ થઈ શકે એવી કોશિશ કરવામાં આવશે. પછી હેડ સ્ટેન્ડ્સ ઓર ટર્નિંગ કરંટ અપ્રોચ ઓન ધેર હેડ. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો નાંદી ફાઉન્ડેશનનું તમારે યાદ રાખવાનું છે. ધ મોડેલ ઇઝ ટ્રીબ્યુટ ટુ ટ્રાઇબલ ફાર્મર્સ અરાકુ રિજિયન ફોર ધ વર્લ્ડ ક્લાસ કોફી પ્રોડ્યુસ્ડ એન્ડ લોન્ચડ ઇન પેરિસ ઇન 1970. હવે આપણે પહેલાં જોયું કે આ અરાકુ ટ્રાઇબ જે છે એ અરાકુ પ્રદેશની અંદર આવેલી છે અને ખેતી કરે છે. તો કોની ખેતી કરે છે? કોફીની ખેતી કરે છે, એ પણ તમને ખબર હોય. અને 2017ની અંદર આ મોડલ જે છે એ લોન્ચ કરવામાં આવેલું હતું. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ ઓનલાઈન એડવર્ટાઇઝિંગ વિશે વાત કરે છે કે ઓનલાઈન એડવર્ટાઇઝ જે છે એ ઘણીવાર એના દ્વારા મિસઇન્ફોર્મેશન પણ ફેલાવવામાં આવે છે કે ઘણી બધી વખત શું થાય કે ઓનલાઈન એડવર્ટાઇઝ કરવામાં આવે તો એના કારણે ખોટી માહિતી જે છે એ પણ લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે. તો ઓનલાઈન એડવર્ટાઇઝ એ એક મહત્વનો મુદ્દો છે, એના વિશે આપણે વાત કરી. પહેલાં તો ઓનલાઈન એડવર્ટાઇઝિંગ જે છે એની ઉપર અત્યારે ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ કરવામાં આવશે. કોના દ્વારા તપાસ કરવામાં આવશે? તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તપાસ કરવામાં આવશે. સીસીઆઈ. સીસીઆઈ એક મહત્વની બોડી છે. સીસીઆઈ એક સ્ટેચ્યુટરી બોડી છે એટલે કે વૈધાનિક સંસ્થા છે, એટલે કે સંસદની અંદર કાયદો પસાર કરી અને બનાવવામાં આવેલી સંસ્થા છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, એનું મુખ્ય કાર્ય શું છે? એનું મુખ્ય કાર્ય એ છે કે એ ચેક કરે કે ભારતની અંદર માર્કેટની અંદર કોમ્પિટિશન જળવાઈ રહે. માર્કેટની અંદર શું થાય? કોમ્પિટિશન જળવાઈ રહે. ઘણી બધી વાર એવું થાય કે માની લો કે એક બહુ મોટી કંપની આવી જાય અને એ બહુ મોટી કંપની આવી અને નાની નાની બધી કંપનીને પોતાની અંદર સબઝ્યુમ કરી દે, પોતાની અંદર ખરીદી લે અને પછી જે ખૂબ મોટી કંપની જે છે એ પોતાની મનમાની કરે, પોતાની મનમાની પ્રમાણે ભાવ નક્કી કરે. તો એવું ચાલે નહીં. બરાબર. તો એવી કોઈ મનમાની ન થઈ જાય અને એવી કોઈ મોનોપોલી માત્ર એક જ કંપની ન બચે એનું ધ્યાન રાખવાનું કાર્ય કોણ કરે છે? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કરે છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ તમને ખબર જોઈએ. સ્ટેચ્યુટરી બોડી છે, વૈધાનિક સંસ્થા છે, કાયદો સ્થાપિત કરી અને બનાવી છે. તો એ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરશે કોની ઉપર? એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ ઉપર અને ઓનલાઈન એડવર્ટાઇઝિંગ ઉપર. આની માટે રિપોર્ટ જે છે એ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એના દ્વારા બનાવવામાં આવ્યું છે. એડવર્ટાઇઝિંગનું રેવન્યુ મોડલ, ઓનલાઈન જે એડવર્ટાઇઝ કરવામાં આવે એની માટેનું રેવન્યુ મોડલ શું છે એ પણ ચર્ચા કરશે. અને આના કારણે માર્કેટ ફેલિયર પણ થઈ શકે છે એ બધી પણ આ રિપોર્ટની અંદર ચર્ચા કરવામાં આવશે. મસ્ટ સિસ્ટમેટિકલી સ્ટડીડ બાય સ્પેશિયલાઇઝડ ઓથોરિટી. એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે અને એ આની ઉપર સ્ટડી કરવાનું કાર્ય કરશે. કોલિંગ ફોર ધ ઇમ્પોઝિશન ઓફ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિબિલિટી. જો અહીંયા બીજું એક મહત્વની વસ્તુ આપેલી છે કે ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરવામાં આવશે તો જે વ્યક્તિ જે કંપની દ્વારા ઓનલાઈન એડવર્ટાઇઝ કરવામાં આવે છે તો એની અમુક પ્રકારની રિસ્પોન્સિબિલિટી પણ રહેશે, અમુક પ્રકારની જવાબદારી પણ રહેશે. બરાબર. એવું નહીં કે મિસઇન્ફોર્મેશન, કોઈ પણ ખોટી ખોટી માહિતી આપી અને ગલત બીજી પ્રોડક્ટની અંદર એ કંઈ વસ્તુ હોય જ નહીં અને એવા રિવ્યૂ દઈ દે અને એની એડવર્ટાઇઝ કરવામાં, એવું ચાલશે નહીં. એની અમુક પ્રકારની જવાબદારી પણ રહેશે ઓનલાઈન માટેની. બરાબર. કારણ કે અત્યાર સુધી તો ઓનલાઈન આવી રીતે કોઈ માર્કેટિંગ એવું કંઈ થતું નહોતું એટલે એની માટેના કોઈ કાયદા બનાવવામાં આવેલા નથી, પરંતુ હવે બનાવવામાં આવશે. તો એની માટેનો લીગલ ફ્રેમવર્ક બનાવવામાં આવશે. ધ લીગલ વેક્યુમ ફોર ડિજિટલ ન્યૂઝ નીડ્સ ટુ બી ફિલ્ડ ઇન અ મેનર. એની માટે વ્યવસ્થિત કાયદા કાનૂન એ બધું બનાવવામાં આવશે. ઓનલાઈન એડવર્ટાઇઝ શું છે પહેલાં એ સમજીએ. ઓનલાઈન એડવર્ટાઇઝ જે છે ઓલ્સો નોન એઝ ઓનલાઈન માર્કેટિંગ એટલે એવું માર્કેટિંગ કે જે ઇન્ટરનેટના માધ્યમથી કસ્ટમર સુધી પહોંચાડવા માટે અથવા કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે જે ઉપયોગ થતો હોય એને ઓનલાઈન માર્કેટિંગ કહેવામાં આવે છે. ઘણા બધા લોકો જે છે એને ઓનલાઈન
માર્કેટિંગ ગમતું નથી, ઓનલાઈન એડવર્ટાઈઝ ગમતું નથી, એટલે એ એડ બ્લોકર પણ ઉપયોગ કરે છે અને એડ ટર્ન ઓફ પણ કરી નાખે છે, એ પણ સમજવાનું છે. હવે ઓનલાઈન એડવર્ટાઈઝના ઘણા બધા ફાયદા છે. પહેલી વસ્તુ તો કોસ્ટ, એ સસ્તામાં પતી જાય, કારણ કે આપણે ઓફલાઈન જ્યારે માર્કેટિંગ કરવું હોય, ઓફલાઈન આપણે કઈ રીતે એડવર્ટાઈઝ આપી શકીએ, તો છાપામાં આપી શકીએ, અથવા ટીવીમાં આપી શકીએ, અથવા દરેકે દરેક ઘરે ઘરે એક એક વ્યક્તિને પેમ્પલેટ આપવા જઈએ એવું કરી શકે, પરંતુ આની માટે ખર્ચ વધી જાય છે. જ્યારે ઓનલાઈન તો એવું કંઈ નથી, સસ્તામાં પતી જાય, લો કોસ્ટ. બીજું, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન રિડ્યુસ ધ કોસ્ટ, સસ્તામાં પતી જાય કમ્પેર ટુ ઓફલાઈન, ઓફલાઈનની સરખામણીમાં સસ્તા, મેઝરેબિલિટી. આને કારણે હવે ઓનલાઈન એડવર્ટાઈઝથી શું થાય કે ડેટા જે છે એ આપણે તાત્કાલિક કલેક્ટ કરી શકીએ, કારણ કે ઓનલાઈન આપણે એડ મૂકેલી હોય તો આપણે કલેક્ટ કરી શકીએ કે કયો કયો વ્યક્તિ આની ઉપર ક્લિક કરે છે, કયા એરિયામાંથી ક્લિક કરે છે, કઈ ઉંમરનો વ્યક્તિ ક્લિક કરે છે, એનું જેન્ડર શું છે, આ બધી વસ્તુ આપણે મેઝર કરી શકીએ છીએ. જ્યારે ઓફલાઈનમાં એવું કરી શકતા નથી. માની લો કે આપણે એક પેમ્પલેટ છપાવડ્યું અને એ પેમ્પલેટ એક છોકરાને અથવા કોઈ વ્યક્તિને કીધેલું કે બધી જગ્યાએ જઈ અને તારે છાપવાનું, બધી છાપવાનું નહીં પરંતુ વહેંચવાનું, બરાબર. તો એ વહેંચવા જાય તો આપણને કેમ ખબર પડે કે કયો વ્યક્તિ એ પેમ્પલેટ વાંચે છે, કયો વ્યક્તિ ફેંકી દે છે, કયો વ્યક્તિ એમાંથી વિમાન બનાવે છે, તો એ આપણને ખબર નહીં. પરંતુ ઓનલાઈન તો બધી વસ્તુ ખબર પડી જાય, કારણ કે જે જગ્યાએથી જે ઇન્ટરનેટ ઉપરથી જે મોબાઈલ ઉપરથી એ ક્લિક થાય તો તરત ખબર પડી જાય, તરત જ એનું આઈપી એડ્રેસ જનરેટ થાય, આપણને ખબર પડી જાય આ વ્યક્તિએ ક્લિક કરેલી છે. તો આ તમને ખબર, મેઝરેબિલિટી ખૂબ સારી છે, એટલે લોકો ઓનલાઈનને અત્યારે ઓનલાઈન એડવર્ટાઈઝને વધારે મહત્ત્વ આપે છે, એ વધારે ઇફેક્ટિવ છે, વધારે કાર્યક્ષમ છે. એનું પોટેન્શિયલ ઓફ ઓડિયન્સ એ પણ વધારે છે, એક જ સાથે ઘણા બધા ઓડિયન્સને એક સાથે પહોંચાડી શકે છે. બીજું સમજીએ, હવે માની લો કે પેમ્પલેટનું જ ઉદાહરણ લઈએ, તો પેમ્પલેટ 3000 પેમ્પલેટ છે એવું માની લઈએ, તો 3000 પેમ્પલેટ વહેતા ઘણો બધો સમય લાગે છે, એની સરખામણીમાં ખાલી એક વેબસાઇટ ઉપર મૂકી દીધું તો ઘણા બધા લોકો સુધી પહોંચી રહી શકે છે, અને એકચ્યુઅલ ઓડિયન્સનો રિસ્પોન્સ પણ જાણી શકાય છે. બીજી મહત્ત્વની વસ્તુ જોઈએ, વેધર ધ એડવર્ટાઈઝમેન્ટ રિઝલ્ટેડ ઇન અ સ્કેલ, એટલે કે એડવર્ટાઈઝમેન્ટ કામ કરી રહી છે કે નથી કામ કરી રહી એ પણ ખબર પડી શકે છે. વેધર હેડ એન્ડ એકચ્યુઅલી લોડેડ વિધિન ધ વિઝિટર્સ વ્યૂ, જે વિઝિટર જે છે, કન્ઝ્યુમર જે છે, એની નજરોમાં આવે છે કે નથી આવતું એ પણ મહત્ત્વની વસ્તુ છે. ફોર્મેટ, આનું ફોર્મેટ પણ અદ્ભુત લેવલનું હોય છે, કે આની અંદર ઇમેજ પણ મૂકી શકાય છે, વિડીયો, ઓડિયો, લિંક આ બધી વસ્તુ મૂકી શકાય છે. જ્યારે આપણે પેમ્પલેટ છપાયેલું હોય તો એમાં આપણે ઓડિયોને એવું કંઈ મૂકી શકતા નથી, વિડીયોને એવું કંઈ મૂકી શકતા નથી, માત્ર ઇમેજને, લખાણને એવું જ મૂકી શકીએ, પરંતુ ઓનલાઈનના માધ્યમથી આપણે વિડીયો પણ મૂકી શકીએ છીએ, તો એ પણ ખૂબ સારી વસ્તુ છે. ટાર્ગેટિંગ, આપણે અમુક વ્યક્તિને ટાર્ગેટ કરવો હોય તો જ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, માની લો કે આપણે એક ઓનલાઈન એડવર્ટાઈઝ શરૂ કરીએ, અને હવે માની લો કે આપણે એજ્યુકેશન રિલેટેડ કોઈ એડ બનાવવાની છે, એજ્યુકેશન રિલેટેડ એડ બનાવવાની, અને એને આપણે ઓનલાઈન લોન્ચ કરવાની હોય તો આપણે એવી વેબસાઇટ, એવા ગ્રુપની અંદર તે એ લોન્ચ કરવામાં આવશે કે જે એજ્યુકેશન સાથે સંબંધિત હોય છે. યુટ્યુબ ઉપર માની લો કે એજ્યુકેશનની ચેનલ જે છે, તો ત્યાં જ એની એડ આપવામાં આવે, તો એક રીતે આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. પરંતુ હવે જ્યારે ઓફલાઈન કરવાનું હોય તો એને એવી રીતે ટાર્ગેટ કરી શકાતું નથી, કારણ કે એ તો હવે છાપામાં આપવામાં હોય તો જેટલા છાપામાં તો એ બધાને મળી જાય, તો એ પણ ખબર હોય છે. કવરેજ, એક સાથે ઘણા બધા વધારે લોકોને એક સાથે કવર કરી શકાય છે, ગ્લોબલ માર્કેટને કવર કરી શકે, સ્પીડ પણ એની વધારે છે, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પરંતુ આની સાથે અમુક પ્રકારનો સિક્યોરિટી કન્સર્ન પણ જોડાયેલો છે, સિક્યોરિટી કન્સર્ન, કારણ કે આના કારણે આપણે શું વિચારીએ છીએ, આપણે કઈ વસ્તુ, કઈ પ્રોડક્ટમાં રસ ધરાવી છે, એ બધી વસ્તુ પણ લોકોને ખબર પડી જાય છે, તો આ એક સારી વસ્તુ નથી. બીજું, આના કારણે અમુક વાર નુકસાન પણ થતું હોય છે. માની લો કે કોઈ ઓનલાઈન આવી રીતે એડવર્ટાઈઝ આપેલી, તો એના કારણે ઘણા બધા લોકો ખોટી ક્લિક કરીને પણ રેવન્યુ જનરેટ કરતા હોય છે, તો એવું પણ બની શકે છે, અને લોકોને મિસગાઈડ પણ કરતા હોય છે, તો આના કારણે ઘણી બધી વાર પબ્લિશરને અથવા થર્ડ પાર્ટીને નુકસાન પણ થતું હોય છે. અથવા ઓટોમેટિક ક્લિક, CPC નામની એક વસ્તુ આવે છે, ઓટોમેટિક તે એ લિંક ઉપર ક્લિક થઈ જાય, તો એ પણ ખબર હોવી જોઈએ, બરાબર. હવે બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ, તો RBI દ્વારા એક કમિટીની રચના કરવામાં આવશે, એક્સપર્ટ કમિટી. કોની ઉપર? તો કે, અને એ કોના દ્વારા? તો કે વેટરનર બેન્કર, વેટરનર એટલે કે રિટાયર્ડ અથવા તો ખૂબ જ અનુભવી પીઢ, વેટરનરને એકદમ દેશી ભાષામાં કહેવાય પીઢ, અનુભવી વેટરનર બેન્કર કેવી કામતની અધ્યક્ષતામાં એક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવશે. એ કમિટી શું નક્કી કરશે? તો એ કમિટી જોશે કે RBIની અંતર્ગત જેટલી પણ બેંકો જે છે, એ બેંકો પાસે સ્ટ્રેસ્ડ લોન કેટલી છે, એટલે કે એવી લોન કેટલી છે કે જે ડૂબવા ઉપર છે, એવી લોન કેટલી છે કે જે ડૂબવા ઉપર છે, અને કોના કારણે? તો કે કોવિડની મહામારીના કારણે એ લોન પાછી આવી શકે એવી નથી, એટલે સ્ટ્રેસ્ડ લોન છે. તો એની ઉપર ચર્ચા કરવાનું કાર્ય, રિપોર્ટ આપવાનું કાર્ય કોણ કરશે? કેવી કામત કમિટી, વેટરન બેન્કર છે, બરાબર. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે કે COVID-19 રિલેટેડ સ્ટ્રેસ્ડ લોન માટેની કમિટીના અધ્યક્ષ કોણ છે? કેવી કામત, અને એ કોણ છે? વેટરન બેન્કર. વેટરનનો મતલબ યાદ રાખવાનું છે પીઢ અથવા અનુભવી. અને અધર મેમ્બર, બીજા મેમ્બર કોણ હશે આની અંદર? તો એક દિવાકર ગુપ્તા હશે, કે જે ADBમાં, એશિયન ડેવલપમેન્ટ બેંકમાં પણ કામ કરેલું છે. પછી TN મનોહરન હશે, જે ઇફેક્ટિવ 14 ઓગસ્ટથી એની અંદર કાર્ય કરશે. પછી અશ્વિન પારેખ જે છે એ પણ સ્ટ્રેટેજિક એડવાઇઝર હશે, અને સુનિલ મહેતા પણ એના સભ્ય હશે. હવે આ કમિટી જે છે એ પોતાનો રિપોર્ટ અને એ બધું રિકમેન્ડેશન જે છે એ ફાઇનાન્શિયલ પેરામીટર એ RBIને સબમિટ કરશે, અને પછી નક્કી કરવામાં આવશે. ઇન્ડિયન બેંક એસોસિએશન જે છે એ પણ આની અંદર અમુક પોતાના રિપોર્ટને બધું કાર્યને એ બધું આવશે. વિલ ફંક્શન એઝ ધ સેક્રેટરી ટુ ધ કમિટી, કમિટીનું સેક્રેટરી. કમિટી ક્યાં બેસીને કાર્ય કરશે? તો ઇન્ડિયન બેંક એસોસિએશન જે છે એના અંતર્ગત કાર્ય કરશે.
ઇન્ડિયન બેંક એસોસિએશન આવે એટલે તમારા મગજની અંદર એક વસ્તુ આવી જવી જોઈએ. કાલે આપણે વાત કરી લેતી NPCA, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન. આની સ્થાપના કોણે કરેલી છે? તો કે RBI અને આ IBA મળીને, ઇન્ડિયન બેંક એસોસિએશને, બંને મળીને કરેલી છે. તો એ તમને યાદ હોવું જોઈએ. બીજી મહત્વની વસ્તુ, આ જે છે આ કમિટી બનાવવામાં આવેલી છે તો એ લોનને રીસ્ટ્રક્ચર કઈ રીતે કરવી એની માટેનો પણ અમુક સુઝાવો છે. લોનનું રીસ્ટ્રક્ચર એટલે શું? લોન રીસ્ટ્રક્ચરિંગનો મતલબ શું થાય એ ઘણી બધી વાર સમજેલા છે, અત્યારે ફરીથી સમજીએ. એનો મતલબ એમ થાય કે લોનના અમુક કાયદા, અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે, અમુક શરત જે છે એની અંદર ફેરફાર કરો. ફોર એક્ઝામ્પલ, માની લો કે આપણે 1 લાખ રૂપિયાની લોન લીધેલી હોય અને એ પહેલાં 5 વર્ષની અંદર ભરવાની હોય, તો હવે અત્યારે પરિસ્થિતિના આધીન જે વ્યક્તિ કોર્પોરેટર બિઝનેસમેન જે છે એ ભરી શકતો નથી, તો બેંક એવી સુવિધા કરી આપે કે સારું વાલો 5 વર્ષમાં નથી ભરાતી તો 7 વર્ષમાં ભરી નાખો, અમે તમને 2 વર્ષનો એક્સ્ટ્રા ટાઈમ આપીએ છીએ. અથવા આવી રીતે કંઈક આડુંઅવળું કરવામાં આવે એને લોન રીસ્ટ્રક્ચરિંગ કહેવાય. એટલે કે લોનના જે નિયમો, ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એની અંદર સુધારો કરવામાં આવે એને લોન રીસ્ટ્રક્ચરિંગ કહેવાય. તો આ તમને ખબર હોય જો અહીંયા આ કટિંગ પણ આપેલું છે. તો RBI આની માટેની ગાઈડલાઇન જારી કરેલી છે. હવે મહત્વની વસ્તુ જોઈએ, લોન રીસ્ટ્રક્ચરિંગ માટેની ગાઈડલાઇન RBI સૌ પ્રથમવાર 2008માં લોન્ચ કરી લીધી. કેમ 2008માં લોન્ચ કરી લીધી? કારણ કે તમને ખ્યાલ હશે કે 2008ની અંદર અમેરિકાની અંદર સબ પ્રાઇમ ક્રાઇસિસ આવી ગયેલું હતું. સબ પ્રાઇમ ક્રાઇસિસ શા માટે આવી ગયેલું હતું? કારણ કે અમેરિકાની બેન્કોની અંદર ઘણા બધા લોકોને એકસાથે લોન આપી દેવામાં આવેલી હતી. ઘણા બધા એવા લોકોને પણ પહેલેથી લોન આપી દેવામાં આવેલી હતી કે જે લોકો લોન પાછી ભરવા માટે સક્ષમ જ નથી, અને એના કારણે પછી એ લોકોએ લોન પાછી ભરેલી જ નહીં, અને એના કારણે એ લોકોની લોન જે છે એ કેવી બની ગઈ? NPA બની ગઈ. NPA એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ. એટલે અમેરિકાની મોટાભાગની બેંક જે છે એમાં દેવાળીઓ ફૂંકાઈ ગઈ, એમની બેંકો ખાડે જતી રહી, અને એના કારણે આખા વિશ્વ જે છે એની અંદર ઘણો બધો મંદીનો સામનો કરવો પડ્યો. એટલે પછી બેઝલ નોર્મ્સની ને એ બધાની અંદર નક્કી કરવામાં આવેલું કે હવે આપણે લોનને રીસ્ટ્રક્ચર કરી શકીશું. તો લોનને રીસ્ટ્રક્ચર કરવાના RBI સૌ પ્રથમ ગાઈડલાઇન ક્યારે તૈયાર કરી? 2008ની અંદર તૈયાર કરી. પરંતુ 2008માં ગાઈડલાઇન તૈયાર કરી તો પછી આગળ જતાં RBIને ખબર પડી ગઈ કે આ જે ગાઈડલાઇન જે છે એનો તો ઘણા બધા કોર્પોરેટરો દ્વારા, ઘણા બધા બિઝનેસમેન દ્વારા અને ઘણી બધી બેંક દ્વારા મિસયુઝ કરવામાં આવે છે, એટલે કે ગેરઉપયોગ કરવામાં આવે છે. એટલે ફરીથી એ જે ગાઈડલાઇન લાવવામાં આવેલી હતી, કઈ ગાઈડલાઇન? તો કે બેંકના રીસ્ટ્રક્ચરિંગ માટેની, એને ફરીથી ટાઈટ કરી નાખી, એના નિયમો જે છે એ મજબૂત કરી નાખેલા ક્યારે? 2015ની અંદર. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે આ લોન રીસ્ટ્રક્ચરિંગ માટેની ગાઈડલાઇન ક્યારે લાવવામાં આવી હતી? તો 2008માં લાવવામાં આવેલી હતી, અને એને કડક ક્યારે કરવામાં આવી? તો 2015ની અંદર. મોસ્ટ હેપી છે. અને અત્યારે પણ ફરીથી એની માટેની ગાઈડલાઇન કદાચ રજૂ કરવામાં આવશે, કારણ કે આજે કેવી કામતની અધ્યક્ષતામાં બેન્કર જે છે, વેટેરન બેન્કર, એની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે, એક્સપર્ટ કમિટી. તો એની માટેના સુઝાવ આપશે કે કોવિડના કારણે જે સ્ટ્રેસ્ડ લોન જે છે એમાંથી બહાર કઈ રીતે નીકળવું, તો એ આપશે સુઝાવ. RBI 2015ની અંદર શું કરેલું હતું એ જોઈએ. તો વિચ રિક્વાયર્ડ, RBI 2015ની અંદર શું કહેલું હતું કે વિચ રિક્વાયર્ડ બેંક્સ ટુ રિકગ્નાઇઝ રીસ્ટ્રક્ચરિંગ લોન એઝ અ નોન પરફોર્મિંગ એસેટ. 2015ની અંદર RBI એવું કીધું હતું કે લોનને તમે રીસ્ટ્રક્ચર કરી નાખો તો વાંધો નહીં, બરાબર, રીસ્ટ્રક્ચર કરી નાખો તો વાંધો નહીં. રીસ્ટ્રક્ચરનો મતલબ શું? હવે સમજી ગયા છો કે લોનના જે નિયમો, કાયદા કાનૂન હોય, એની જે કન્ડિશન હોય એની અંદર ફેરફાર કરો તો તમે કોઈ પણ બેંક જે છે એ લોનને રીસ્ટ્રક્ચર કરી શકશે. પરંતુ RBIની અંતર્ગત જેટલી પણ બેંક હશે એ જેટલી બેંકને રીસ્ટ્રક્ચર કરશે એ બધે બધી NPAમાં ગણવાની. એ શું ગણવાની? NPAમાં ગણવાની. તો આના કારણે શું થશે? બેંકનું NPA વધશે. એટલે મોટે ભાગે બેંક જે છે એ હકીકતમાં સિરિયસ હશે તો જ તે લોન રીસ્ટ્રક્ચર કરશે, બાકી કરશે નહીં. કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે 2008ની અંદર જ્યારે નવો આ કાયદો આવેલો તો બેંક અને જે વેપારીઓ, બિઝનેસમેન જે હતા એ બંને એક રીતે સાંઠગાંઠ કરી અને બંને સેટિંગ કરી નાખતા હતા, અને બંને જે છે એ પોતપોતાની રીતે લોનને રીસ્ટ્રક્ચર કરી નાખતા હતા, અને આગળ જતાં પછી એ લોન પાછી આવતી ન હતી. એટલે 2015માં ફરીથી RBI ગાઈડલાઇન ટાઈટ કરી નાખી અને શું કીધું કે હવે જેટલી પણ લોન તમે રીસ્ટ્રક્ચર કરશો એ બધે બધી લોનને NPAમાં ગણવાની, અને હંમેશા કોઈ પણ બેંક એવું જીતશે કે પોતાની જે લોન જે છે એ NPAમાં ગણતરી એની થાય નહીં, NPAનો રેશિયો ઓછો હોય એવું જ હંમેશા ઈચ્છવામાં આવે છે, બરાબર. તો આ ખબર જોઈએ 2015માં શું કરેલું, એવું કરેલું કે જેટલી લોન રીસ્ટ્રક્ચર કરવામાં આવશે એને NPAમાં ગણવાની. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટે સરકાર પાસે, કેન્દ્રીય સરકાર પાસે જવાબ માંગેલો છે કે જમ્મુ કાશ્મીરની અંદર 4G ઇન્ટરનેટ હવે ક્યારે ચાલુ કરવાનું છે, બરાબર. તો આની માટેની ઘણી બધી અરજીને એવું બધું આવેલું છે, તો એના માટે સુપ્રીમ કોર્ટે ફરીથી એકવાર ટકોર કરેલી છે. જમ્મુ કાશ્મીરના કે જૂના ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર હતા, એમને પણ કીધું હતું કે હવે અહીંયા 4G ઇન્ટરનેટની ફેસિલિટી આપી દો. હવે જો અત્યારે કોવિડની મહામારી હતી, આ બધી વસ્તુ હતું, અને અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગને એ બધું જાળવવાનું હતું, તો આ સમય દરમિયાન ઇન્ટરનેટની સુવિધા જે છે એ ખૂબ મહત્વની હતી. કારણ કે અત્યારે હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય જે છે એ પણ ઇન્ટરનેટના માધ્યમથી, અને એજ્યુકેશન જે છે એ પણ ઇન્ટરનેટના માધ્યમથી મળતું હતું, તો આવા સમય દરમિયાન જમ્મુ કાશ્મીરની અંદર ઇન્ટરનેટની 4G સુવિધા હતી નહીં તો એ સારી વસ્તુ કહેવાય નહીં. એટલે સુપ્રીમ કોર્ટે એકવાર ટકોર કરેલી છે. અને બીજું, અત્યારે અરજીની અંદર એવું કીધેલું છે સુપ્રીમ કોર્ટે અત્યારે તો સરકાર પાસે જવાબ માંગેલો છે, લેખિતમાં એક્સપ્લેનેશન જવાબ માંગેલો છે કે તમે હજી સુધી કેમ નથી કરેલું. બીજું, અત્યારે અરજીમાં એવું પણ કીધેલું છે કે
સુપ્રીમ કોર્ટે આની પહેલાં કીધેલું હતું કે આની માટે એક એક્સપર્ટ કમિટીની રચના કરો અને એ ચેક કરો કે અહીંયા 4G ઇન્ટરનેટ આપી શકાય એવું છે કે નથી. પરંતુ હજી સુધી એ કમિટીની રચના પણ કરવામાં નથી આવેલી. તો અત્યારે એવું પણ કહેવામાં આવે છે કે આ એક રીતે કન્ટેમ્પ ઓફ કોર્ટ છે, એટલે કે કોર્ટનો અનાદર કરેલો છે, તો આવું થવું જોઈએ નહીં, બરાબર. અને કન્ટેમ્પ ઓફ કોર્ટ એ પણ વારંવાર ચર્ચામાં હોય છે. પ્રશાંત ભૂષણનો કેસ, એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. હાઈ પાવર સ્પેશિયલ કમિટી બનાવવામાં આવેલી હતી, 11 મે કીધું હતું કે બનાવજો, પરંતુ હજી સુધી બનાવેલી નથી. તો આ મહત્વની વસ્તુ છે, આટલું યાદ રાખવાનું છે, બીજું કંઈ એટલું બધું મહત્વનું છે નહીં. આના કારણે હ્યુમન બેલેન્સ ઓફ હ્યુમન રાઇટ અને નેશનલ સિક્યોરિટી આ બધી વસ્તુ પણ આને અસર કરે છે. એજ્યુકેશન, ટ્રેડ, બિઝનેસ આ બધું, હેલ્થ, 4G ઇન્ટરનેટ ન હોવાના કારણે આ બધું ઠપ થઈ ગયેલું છે. લો એન્ડ ઓર્ડર જો અહીંયા ઇન્ફોગ્રાફિક આવેલું છે જેમાં બધી ટાઈમલાઇન સમજાવેલી છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત છે, PMGKAY, બરાબર. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના આના અંતર્ગત શું હતું, તો આના અંતર્ગત મફત અનાજ આપવામાં આવતું હતું, મફત અનાજ આપવામાં આવતું હતું. કેટલા, આ યોજના જે છે એ માત્ર 3 મહિના માટે જ હતી. આ કોવિડની મહામારી આવી ગઈ એની સામે લડવા માટે માત્ર 3 મહિના માટે હતી, કઈ, એપ્રિલ, મે અને જૂન, 3 મહિના માટે. અને 80 કરોડ જેટલા રેશન કાર્ડ ધરાવતા લોકો હતા એને કવર કરવામાં આવતી હતી. આની અંતર્ગત શું હતું કે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત આવતા હોય એને 5 કિલોગ્રામ વધારાનું અનાજ આપવામાં આવશે. વધારાનું અનાજ એટલે કયું, કાતોક તો ઘઉં આપવામાં આવશે અને કાતોક તો ચોખા આપવામાં આવશે. ઇન એડિશન ઓફ ધ 5 કિલો સબસિડાઇઝ, 5 કિલો સબસિડી ધરાવતું ફૂડ ગ્રેઇન, ખોરાક તો આપવામાં જ આવશે, એની સાથે એની ઉપરાંત 5 કિલો ઘઉં અથવા ચોખા આપવામાં આવશે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત, PDS સિસ્ટમ અંતર્ગત. અને સાથે સાથે 1 કિલોગ્રામ પલ્સ પણ મફતમાં આપવામાં આવશે. પલ્સનો મતલબ શું થાય, પલ્સનો મતલબ થાય કઠોળ. 1 કિલો કઠોળ પણ મફતમાં આપવામાં આવશે, રિજિયોનલ પ્રિફરન્સ અંતર્ગત. તો આ તમને ખબર હોય. થોડા સમય પહેલાં આપણે એક સ્કીમ પણ લાવવામાં આવી હતી, 1 નેશન 1 રેશન કાર્ડ, એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે ભારત જે છે એ કાવકાસ 2020ની અંદર ભાગ લેવાનો છે. તો કાવકાસ 2020 શું છે, કાવકાસ 2020 જે છે એ એક રીતનો યુદ્ધ અભ્યાસ છે. યુદ્ધ અભ્યાસ જે ક્યાં યોજાવાનો છે, રશિયાની અંદર યોજાવાનો છે. અને આની અંદર ભારત, પાકિસ્તાન, ચાઇના એ બધા પણ ભાગ લેવાના છે. જો અહીંયા એ બધાને પણ ઇન્વાઇટ કરવામાં આવેલો છે. તો ભારત આની અંદર ભાગ લેશે, બરાબર. રશિયન કાવકાસ, પ્રશ્ન પૂછાઈ ગયો કે કાવકાસ શું છે, તો એક રીતનો યુદ્ધ અભ્યાસ છે રશિયા સાથે. સ્ટ્રેટેજિક કમાન્ડ પોસ્ટ એક્સરસાઇઝ આવતા મહિને આ યોજવામાં આવશે. ચાઇનાને અને પાકિસ્તાનને પણ ઇન્વાઇટેશન આપેલું છે. અધર મેમ્બર સ્ટેટ્સ ઓફ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO જે છે, SCOની અંદર ટોટલ કેટલા 8 દેશ છે, એ 8 દેશને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને રશિયા, ચાઇના આ બધા જે છે એ SCO શાંઘાઈ કોઓપરેશનના સદસ્ય છે, એ પણ તમને ખબર છે. અને ભારત અને ચાઇનાનું સ્ટેન્ડ ઓફ ચાલી રહ્યું છે. તો ભારત માટે આ મહત્વની વસ્તુ છે કે ભારત ત્યાં જઈને શું કરે છે, તો આ બધી વસ્તુ તમને ખબર છે. અને આજે એક્સરસાઇઝ જે છે એનું નામ તમારે એકલું યાદ રાખવાનું છે, કાવકાસ. કાવકાસ જે છે એ ટ્રાય સર્વિસ છે. ટ્રાય સર્વિસ એટલે કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ, ત્રણેય સેના જે છે આની અંદર ભાગ લેશે. એ તમારે 150 જેટલા આર્મીના જવાનો અને નેવીના અને એરફોર્સના જવાનો પણ એની અંદર ભાગ લેશે, એ તમારે યાદ રાખવાનું છે. હવે ભારતની મહત્વની યુદ્ધ અભ્યાસ જોઈએ તો ગરુડ શક્તિ જે છે એ આપણે ઇન્ડોનેશિયા સાથે કરીએ છીએ. એક્વેરિન જે છે, એક્વેરિન એ આપણે માલદીવ સાથે કરીએ છીએ. હેન્ડ ઇન હેન્ડ જે છે એ ચાઇના સાથે કરીએ છીએ. કુરુક્ષેત્ર નામની એક્સરસાઇઝ જે છે એ સિંગાપોર સાથે કરીએ છીએ. મિત્ર શક્તિ જે છે એ શ્રીલંકા સાથે કરીએ છીએ. નોમેડિક એલિફન્ટ જે છે એ મોંગોલિયા સાથે કરીએ છીએ. GPSCની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નોમેડિક એલિફન્ટ એ મોંગોલિયા સાથે કરીએ છીએ, બરાબર. શક્તિ જે છે એ ફ્રાન્સ સાથે કરીએ છીએ. જો શક્તિ, ખાલી શક્તિ પૂછાય તો ફ્રાન્સ સાથે, અને ગરુડ શક્તિ પૂછાય તો ઇન્ડોનેશિયા સાથે, તો કન્ફ્યુઝ થવાનું નથી. સૂર્યકિરણ જે છે એ નેપાળ સાથે કરીએ છીએ, બરાબર. અને યુદ્ધ અભ્યાસ જે છે એ USA સાથે કરીએ છીએ. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અમેરિકાએ ફરીથી એક ચર્ચામાં આવી ગયું છે કે અમેરિકાએ ટિકટોક અને વીચેટ સાથેના કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન જે છે એની ઉપર બેન, પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવેલી છે. હવે ટિકટોક જે છે એ ઘણી બધી વાર ચર્ચામાં હોય છે. ટિકટોકની પેરેન્ટ કંપની અથવા ટિકટોકના માલિક કોણ છે, તો ટિકટોકના માલિક છે બાયટે ડાન્સ. કોણ? બાયટે ડાન્સ. વીચેટના માલિક કોણ છે એ ખબર જોઈએ. વીચેટના માલિક કોણ છે? વીચેટના માલિક છે ટેન સેન્ટ લિમિટેડ જે છે એ જ કંપની છે જે પબજી ચલાવે છે, બરાબર. જે પબજી ચલાવે છે. હવે પબજી જે છે એ હકીકતમાં સૌ પ્રથમવાર જ્યારે બનાવવામાં આવેલી તો ત્યારે માત્ર કમ્પ્યુટર માટે બનાવવામાં આવેલી હતી. અને પબજી જે છે એ એક રીતે સાઉથ કોરિયાની કંપની છે, સાઉથ કોરિયાની. પરંતુ પહેલાં એ માત્ર કોમ્પ્યુટરમાં ચાલતી હતી, પરંતુ મોબાઈલ ઉપર લોન્ચ કરવા માટે પબજી પાસે એવી ટેકનોલોજી નથી, એટલે પબજી જે છે એને મોબાઈલમાં લોન્ચ કરવા માટે ટેન્સેન્ટનો સહારો લીધો. અને ટેન્સેન્ટ જે છે એ ચાઇનાની કંપની છે. અને અત્યારે પબજીની અંદર મોટાભાગનો સ્ટેક જે છે એ ચાઇનાનો છે, એટલે એને પણ બેન કરવાની વાત કરવામાં આવેલી છે. હવે ઘણા સમય પહેલાં તમને ખ્યાલ હશે કે ટિકટોકને ભારતમાંથી તો બેન કરી દેવામાં આવ્યું છે, ઓસ્ટ્રેલિયા પણ વાત કરી રહ્યું છે, અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહે છે કે અમારે પણ ટિકટોકને બેન કરવું છે. તો એના કારણે ટિકટોકના માલિક જે છે એણે એમ કીધું કે તમે આને બેન કરો નહીં, પરંતુ અમે આ આખી આખું જે ટિકટોક જે છે એને માઇક્રોસોફ્ટને વેચી દઈએ છીએ. પરંતુ આના કારણે અમેરિકાનો પ્રશ્ન જે છે એનું સમાધાન થતું નથી. કારણ કે અમેરિકાનું તો એવું માનવાનું થાય છે કે ટિકટોકના માધ્યમથી ચાઇનાની સરકાર જે છે એ અમારા લોકો ઉપર સ્પાઇંગ એટલે કે જાસૂસી કરી રહી છે, અમારો ડેટા જે છે એ ચોરી રહી છે. તો હવે માની લો કે ટિકટોક આખે આખું માઇક્રોસોફ્ટને વેચી દેવામાં આવે, તેમ છતાં પણ એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું તો
ચાઇનાની અંદર જ જશે અને એમને ડેટા કદાચ તેમ છતાં પણ પહોંચી વળે છે. એટલે આની માટે આ બધું રિસર્ચ ને એ બધું કરવા માટે 30 દિવસનો સમય આપેલો છે. તો આટલી વસ્તુ ખબર હોય છે. કઈ કે વી ચેટનો માલિક કોણ છે? તો કે ટેન્સેન્ટ લિમિટેડ. ટેન્સેન્ટ ક્યાંની છે? તો કે ચાઇનાની. પબજી કોણે બનાવી છે? સાઉથ કોરિયાની અંદર, બરાબર. અને ટિકટોકનો માલિક કોણ છે? તો બાઇટે ડાન્સ. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને માઇક્રોસોફ્ટે એવું પણ કીધેલું હતું 2 ઓગસ્ટે કે અમે બાઇટે ડાન્સને ખરીદી લઈશું અને એમાં 0% 1% શેર જે છે બાઇટે ડાન્સને નહીં રાખવા દઈએ. બધું 100-100% ટિકટોક ખરીદી લઈશું અને પછી અમેરિકાનું, કેનેડાનું, ઓસ્ટ્રેલિયાનું અને ન્યૂઝીલેન્ડનું ટિકટોક પણ ખરીદી લઈશું અને ભારતની અંદર પણ એ ટિકટોક કદાચ શરૂ થઈ શકે છે જો આ ખરીદી લેશે તો. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયા જો મહત્વનો કન્સર્ન તો આ જ હતો કે ચાઇનાની સરકાર જે છે એ ડેટા કલેક્ટ કરી રહી છે. અહીંયા એક બીજી મહત્વની વસ્તુ સમજો. ચાઇનાની અંદર એક એવો નિયમ છે એ નિયમ અંતર્ગત એક એવો કાનૂન, એક એવો એક્ટ છે, એ એક્ટ અંતર્ગત ચાઇનાની અંદર વર્ક કરતી કોઈપણ કંપની, બરાબર, એ ડિજિટલ હોય, ઓનલાઈન હોય, કોઈપણ કંપની પાસે ચાઇનાની સરકાર જે છે એ ડેટા માંગી શકે છે. એટલે બધો સમસ્યા જે છે એ એના કારણે છે. તો હવે માની લો કે ટેન્સેન્ટ નામની કંપની કે જે પબજી સાથે જોડેલી છે એ ચાઇનાની છે. તો હવે ચાઇનાની સરકાર ટેન્સેન્ટ પાસે ડેટા માંગી શકે છે. ટિકટોકના પિતાજી કોણ છે? તો બાઇટે ડાન્સ એ ચાઇનાની કંપની છે. તો એની પાસે પણ ચાઇનાની સરકાર ડેટા માંગી શકે છે. કેમ? કારણ કે ચાઇનાની અંદર એવો કાનૂન છે. એટલે તો બધાને વાંધો એ છે, એ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો લેપર્ડ જે છે એનું પોચિંગ એટલે કે ઇલીગલ શિકાર, એનો ગેરકાયદેસર શિકાર જે છે એ વધી ગયો છે. સૌથી વધુ શિકાર ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. અને લેપર્ડનો આ કોવિડની મહામારીની વચ્ચે એનો જે શિકાર જે છે એ વધી ગયો છે. આવો રિપોર્ટ આપેલો છે ટ્રાફિકે. ટ્રાફિક શું છે એ તમને ખબર છે? તો કે વાઇલ્ડ લાઇફ ટ્રેડ મોનિટરિંગ આખા વિશ્વની અંદર વન્યજીવોનું ગેરકાયદેસર રીતે જે વેપાર થતો હોય, ટ્રેડ થતો હોય, એની ઉપર ધ્યાન રાખવાનું કાર્ય આ કોણ કરે છે? ટ્રાફિક કરે છે. એ તમારે યાદ રાખવાનું છે. તો મહારાષ્ટ્રની અંદર અને ઉત્તરાખંડની અંદર સૌથી વધુ પોચિંગ એટલે ગેરકાયદેસર શિકાર થાય છે. અને લોકડાઉનની અંદર આ બધી વસ્તુ જે છે એ વધી ગઈ છે, એ તમને ખબર હોય છે. ટ્રાફિક જે છે એ એક રીતનું એનજીઓ છે. એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરે છે. વાઇલ્ડ એનિમલના અને પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિના એના રક્ષણ માટે, બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાના કન્ઝર્વેશન સંવર્ધન માટે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસ માટે કાર્ય કરે છે. આ પ્રોગ્રામ કોનો છે? તો કે વાઇલ્ડ લાઇફ ફંડ, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આના દ્વારા બનાવવામાં આવેલું છે. કોને? ટ્રાફિકને. તો WWF અને IUCN દ્વારા બનાવવામાં આવ્યું છે. ક્યારે? 1976ની અંદર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે લેપર્ડ વિશે થોડી વાત કરીએ તો લેપર્ડ જે છે એ IUCNના વલ્નરેબલની અંતર્ગત આવે છે. વલ્નરેબલની અંદર અને સૌથી વધુ ગેરકાયદેસર શિકાર જે છે એ ભારતની અંદર થાય છે, બરાબર. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો જમ્મુ કાશ્મીરના જે પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર હતા જી મુર્મુ, બરાબર. અહીંયા જો ફરીથી સમજો, જમ્મુ કાશ્મીરના જે લેફ્ટનન્ટ ગવર્નર પહેલાં કોણ હતા? જી મુર્મુ. તે એ હવે નીકળી ગયા છે. એમને રેઝિગ્નેશન, રાજીનામું આપી દીધું છે. અને જી મુર્મુ જે છે એને અત્યારે CAG બનાવી દીધેલા છે, એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ એડિટર જનરલ બનાવી દીધા છે. અને જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટનન્ટ જનરલ કોણ છે? મનોજ સિન્હા. તો આ યાદ રાખવાનું છે. કોઈ પૂછે કે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ જનરલ, તો મનોજ સિન્હા. અને નવા CAG કોમ્પ્ટ્રોલર એન્ડ એડિટર જનરલ કોણ છે? તો તે છે જી મુર્મુ, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ આ બધામાં તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામની અંદર આ ચેનલ જોઈન કરી અને તમે PDF પણ મેળવી શકો છો. તો આજ માટે આટલું રહેવા દઈએ, પરંતુ આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન કે ફેમનું પૂરું નામ શું છે? બીજું, આર્ટિકલ 142 નંબરની કલમમાં શું આપેલું છે? ફૂડ વિઝન 2050નું ઇનામ કોણે મળેલું છે? અને લોન રિસ્ટ્રક્ચરિંગ માટેની ગાઈડલાઇન કયા વર્ષમાં RBI દ્વારા જારી કરવામાં આવેલી હતી? કુરુક્ષેત્ર નામનો યુદ્ધ અભ્યાસ છે એ ભારત કોની સાથે કરે છે? અને લેપર્ડ IUCNની કઈ યાદીની અંદર આવે છે? કોના અંતર્ગત આવે છે? તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.